મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસી કાર્યકરો તેમજ ખેડૂતો દ્વારા સૂત્ર 4 સાથે રેલી યોજી લુણાવાડા મુખ્ય હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. હાલ અત્યારે ખેડૂતોને ટેકાના ભાવ નથી મળતા અને ખાતર બિયારણનો કમરતોડ ભાવ વધારો હોવાથી ખાતર બિયારણ કયા પ્રકારે ખરીદવું અને ખેડૂતો દેવાદાર થતો હોય છે, જેને લઈને આજે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં પણ કોંગ્રેસી કાર્યકરો તેમજ ખેડૂતો દ્વારા સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી વર્તમાન કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિને લઈને તેના પ્રશ્નોને વાચા આપવા માટે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી મુખ્ય હાઈવે પર રસ્તા રોકી ચક્કાજામ કરવામાં આવ્યું હતું. હાઈવે પર ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેથી લુણાવાડા પોલીસે બંદોબસ્ત ગોઠવી સમજાવટથી આંદોલન કાર્યકરોને ધરણા પરથી ઉઠાડ્યા હતા. જિલ્લા કોંગ્રેસ ના ઉપક્રમે તથા શહેર તાલુકા કોંગ્રેસ ના લુણાવાડા ઉપક્રમે રસ્તા રોકો આંદોલન રાખવામાં આવ્યું હતું. આ રસ્તા આંદોલન પ્રજાએ સ્વયંભૂ, કારણ કે જ્યાં જુઓ તો કિસાનોને ખેતીના પૂરા ભાવ પડતર ભાવ કેટલા ઊંચા આવે છે કે ખેડૂતો બરબાદ થઈ ગયા, દેવામાં ડૂબી ગયા છે. 24 કલાક વીજળીની વાતો કરનાર આ રૂપાણી સરકાર દિવસે 8 કલાક પણ વીજળી આપી શકતી નથી. અને જે કઈ ખરીદી કરી ચણા અને એ બધી એ ભાજપના મળતિયાઓ અને મંડળીઓ મારફતે કરી, અને ખેડૂતો પાસેથી જયારે અનાજ જતું રહ્યું 600 રૂપિયા 700 રૂપિયા, પછી 1000 રૂપિયા એ બારોબાર એમના સહકારી મંડળીઓને એમના જે હોદ્દેદારો હોય એ બધા અને સરકાર એમાં સામેલ છે. જે કઈ મગફળીની કઈ ખરીદી કરી છે એમાં પણ પથ્થર અને ધૂર ભેગી કરી અને પછી ગોડાઉનો સળગાવવામાં આવે છે. આના કરતા બીજું કયું પ્રૂફ હોય શકે? આજે જુઓ તો ઇકબાલ શેખનો રિપોર્ટ, મહીસાગર.